गुड मॉर्निंग। धोरण 7 विषय सामाजिक विज्ञान एम चौथो पार्ट छे मध्ययुगीन स्थापत्यो शहरो व्यापारिक कारीगरों। तो आपणे चौथा पार्ट में शू भणवानुं छे मध्ययुगीन जे स्थापत्यो छे जे शहरो छे व्यापारो छे अने तेना कारीगरो छे एना विषे आपणे आ विडियो में भणवानुं छे। पण ए पहेला हूँ तमने थोड़ी बात करी लऊं कि आपणे आगळना विडियो में त्रण पाठ भणावी दीधा छे एनु स्वाध्याय पण मैं तमने सारी रीते समझायुं छे। बधा प्रश्नोना जवाब विकल्पो खाली जग्या जोड़काओ मैं तमने बधाना विडियो बनाईने मोकलेला छे अने वारंवार बधा विडियो मैं एवुं कीधुं छे कि विडियोने बे थी त्रण वखत जोवा अने चोपड़ी पण तमारे वाँची जेथी तमारे रोजनुं रोज तैयार थई जाय। त्रण थी चार पाठ जो भेगा तैयार करवाना थशे एक साथे तो तमने याद रहेशे नहीं अने याद रहेशे तो पण ओछू रहेशे एना करता रोजनुं रोज थोड़ू ओछू ओछू तैयार करशो तो बधुं तैयार थई जशे। हवे हूँ पाठ पर आईए आपणे के आ पाठ जे छे चौथो मध्ययुगीन स्थापत्यो वाळो तो एमां शुं कहेवा मांगे छे आपणे एमां शुं भणवानुं छे आपणे पहेला एनी माहिती मेळवीए। तो આ એકમમાં ભારતીય શિલ્પ સ્થાપત્ય કલાઓના ઐતિહાસિક વારસાની માહિતી આપવામાં આવી છે। ઐતિહાસિક એટલે કે જૂના જમાનાના બધા વારસા હોય રાજાઓ મહારાજાના મહેલો હોય એમને બનાવેલા કોઈ સ્થાપત્યો હોય શિલ્પો હોય એ બધા વિશે આપણે આ પાઠમાં ભણવાનું છે। હવે છે મધ્યયુગીન દરમિયાન રાજપૂત પ્રતિહાર પાલ રાષ્ટ્રકૂટ દિલ્હી સલ્તનત મુઘલ શાસકો આ બધા દ્વારા બનાવેલા વિવિધ સ્થળો વિવિધ સ્થાપત્યો વાવો કૂવા તળાવ મસ્જિદ મકરવા મંદિરો પ્રવેશ દ્વારો નાના મોટા નગરો આ બધું જ આપણે આ વિડીયોમાં ભણવાનું છે। હવે છે આ યુગમાં દુર્લભગઢનું દુર્ગ ચિત્તોડનું કીર્તિસ્તંભ કોણાર્કનું સૂર્ય મંદિર બુલંદ દરવાજો આગ્રાનો તાજમહેલ તથા કિલ્લો દિલ્હીનો લાલ કિલ્લો અને એમાં આવેલા ઇમારતો ગુજરાતમાં આવેલા સોમનાથનું મંદિર ગુજરાતનો જૂનાગઢનો કિલ્લો પાટણની રાણ કી વાવ પછી છે મોઢેરાનું સૂર્ય મંદિર પછી છે સિદ્ધપુરનું રુદ્ર મહાલય વડનગરના કીર્તિ તોરણો અમદાવાદનું કાંકરિયા તળાવ પછી છે સીદી સૈયદની જાળી ચાંપાનેરની મસ્જિદ પાલીતાણાના દેરાસરોનું વર્ણન અહીં કરવામાં આવેલું છે જે આપણે આ વિડીયોમાં ભણવાનું છે। ચિત્રકલા અને સાહિત્યો લોકનૃત્યો હસ્તકલા એટલે કે હાથથી બનાવવામાં આવતી કળા એટલે કે હાથથી કરવામાં આવેલી કળા પછી વેપારી મથકો એટલે કે કયા વેપાર કયો સૌથી પ્રસિદ્ધ વેપાર છે અને કોના દ્વારા ચાલતો હતો પછી છે વિજયનગરના હમ્પીના ભવ્યતાને વર્ણવવામાં આવી છે એટલે કે વિજયનગર છે એનું હમ્પી જે છે એ ખૂબ જ સરસ છે તો એ પણ આપણે આ વિડીયોમાં જાણવાનું છે। ગુજરાતના વેપારી મથકો અને બંદરોની માહિતી પણ અહીં આ પાઠમાં આપવામાં આવેલી છે। તો મેં તમને સમજાવ્યું કે આપણે આ વિડીયોમાં એટલે કે આ પાઠમાં આપણે શું શું ભણવાનું છે કયા કયા સ્થાપત્યો ભણવાના છે એના વિશે મેં તમને માહિતી આપી છે। તો આમાં તો આપણે પાળિયા છે પછી સોમનાથનું સૂર્ય મંદિર છે સોમનાથ છે મોઢેરાનું સૂર્ય મંદિર છે રાણીની વાવ છે પછી મુઘલ સ્થાપત્ય કલા છે એટલે ઘણું બધું છે ફતેહપુર સિકરી છે રુદ્ર મહાલય છે સીદી સૈયદની જાળી લાલ કિલ્લો એટલે આ બધું છે એ આપણે એક વિડીયોમાં પૂરું થાય નહીં એટલે કે આપણે આ પાઠના જે 4-5 વિડીયો બને તો બધા જ વિડીયો તમે લાઇનસર અને સારી રીતે જોઈ અને સમજજો અને મહેરબાની કરી અને ચોપડીમાં વાંચવાનું રાખજો। વારંવાર કહું છું કે વિડીયો સાંભળી અને એક વખત બુક્સ વાંચવી જરૂરી છે। હવે છે સ્થાપત્ય એટલે શું પહેલાં તો આપણે એ જોઈ લઈએ આપણે સ્થાપત્ય તો જોવાના જ છે પણ આપણને પહેલાં એ તો ખબર હોવી જોઈએ ને કે સ્થાપત્ય એટલે શું તો જે તે સમયના સામાન્ય બાંધકામોની સરખામણીની વિશેષતા સૂચવતા હોય દર્શનીય હોય વિશિષ્ટ કલા કસબ ધરાવતા હોય તેવા મોટા ભાગે અંગત માલિકીના ના બની રહે
તેવા બાંધકામોને સ્થાપત્ય કહે છે. એટલે કે શું છે કે જેના બાંધકામો છે એની એકદમ વિશેષ બાંધકામ હોય, એનામાં કંઈક દર્શન જેવું એટલે કે જોવા જેવું હોય કે કંઈક અનોખું હોય, અને તેની કલા જે છે એ એકદમ પ્રસિદ્ધ હોય અને તેની માલિકી કોઈ એક વ્યક્તિની ના હોય કે કોઈનું નામ હોય કે બસ આ જ વ્યક્તિનું છે એવું નહીં, જાહેરમાં હોય જેમાં બધા જઈ શકે, બધા આવી શકે, બધા તેના દર્શન કરી શકે, એને શું કહેવાય? સ્થાપત્ય કહેવાય. હવે છે રાજસ્થાનની કઈ કઈ ચિત્રશૈલી સુવિખ્યાત હતી. તો રાજસ્થાનની જે ચિત્રશૈલી છે, જે ચિત્રો એક એમાં શું આપણે પ્રખ્યાત છે એમ, તો રાજસ્થાનની મેવાડ, જયપુર, મારવાડ અને કોટાની ચિત્રશૈલી જે છે એ વિશ્વ પ્રસિદ્ધ છે. અને દેલવાડાના આ જૈન દેરાઓ પણ ખૂબ જ પ્રસિદ્ધ છે. પછી વાત કરે છે કે હમ્પી કઈ બાબતોમાં હુન્નર કલા અને વેપાર વાણિજ્યનું કેન્દ્ર હતી, એટલે કે હમ્પીની વાત કરે છે. તો વિદેશી મુસાફરોએ કરેલા વર્ણન પ્રમાણે હમ્પીમાં મસાલા કેન્દ્રોથી મરી મસાલા આવતા, સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા સહિત ચીજવસ્તુઓ યુરોપ સુધી જતી હતી. એટલે કે હમ્પીમાં કેટલું બધું બનતું હતું, જો મરી મસાલા છે, પછી સુતરાઉ કાપડ છે, આ બધી વસ્તુઓ હમ્પીમાં થતી હતી અને હમ્પી જે છે એ યુરોપના દેશોમાં વેચતી હતી. પછી છે હમ્પીમાં ત્રણ પ્રકારના સિક્કાઓ મળી આવ્યા છે. કેટલા પ્રકારના? તો ત્રણ પ્રકારના સિક્કાઓ મળી આવ્યા છે, જે દર્શાવે છે કે હમ્પી જે છે એ હુનરકલામાં વ્યાપાર અને વાણિજ્યનું સૌથી મોટું કેન્દ્ર હતી. જે સિક્કાઓ મળી આવ્યા છે, સિક્કા પરથી આપણને શું જણાય આવે છે કે હમ્પીની જે હુનરકલા છે, જે એનામાં આવડત છે કલાકારીની, એ સૌથી મોટું વેપારી મથક હતું એવું આપણને અહીં દેખાય છે. હવે છે મુઘલ યુગના સ્થાપત્ય કલાના નામ લખો. એટલે કે છે મુઘલ યુગ હતો જે, એ લોકોએ કયા કયા સ્થાપત્યો બાંધ્યા હતા, એ લોકોએ શેની રચના કરી હતી. તો જે મુઘલ સ્થાપત્યોની કલા એકદમ વિશિષ્ટ હતી. હુમાયુનો મકરબો, અકબરે બંધાવેલો આગ્રાનો કિલ્લો, ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો, પંચમહલ, કાશ્મીરનો નિશાંત બાગ, લાહોરનો શાલીમાર બાગ, અને આખી પરંપરા એમની હતી. મુઘલ સ્થાપત્યોએ સર્વોચ્ચ શિખર શાહજહાંએ બંધાવેલું આગ્રાનો તાજમહેલ, જે વિશ્વની 7 અજાયબીમાં સમાવેશ થાય છે. દેખો જ્યારે મુઘલ કાળ હતો ત્યારે કયા કયા રાજા હતા? ઔરંગઝેબ છે, બાબર છે, હુમાયુ છે, પછી શાહજહાં, જહાંગીર, આ બધા રાજાઓ છે. એમાં જે શાહજહાંએ તાજમહેલ બનાવેલો છે, એ તાજમહેલ છે એ વિશ્વમાં પ્રસિદ્ધ છે. વિશ્વમાં જે 7 અજાયબી છે, એ 7 અજાયબીમાં તેનો પણ સમાવેશ થાય છે. હવે આપણે સૌથી પહેલાં જોઈએ કે પાળિયા એટલે શું, કેમ કે એક નવો શબ્દ છે એટલે ઘણા બધાને ખબર નહીં હોય. તો ગુજરાતના ગામોમાં વિશિષ્ટ સ્થાપત્ય તરીકે પાળિયા જોવા મળે છે. પાળિયા સાથે કોઈ વીર સ્ત્રી પુરુષના પરાક્રમોની વાત જોડાયેલી હોય છે, જેઓએ અન્યની રક્ષા કરવા માટે યુદ્ધમાં શહીદી વહોરી હોય, અને પાળિયા યુદ્ધ સ્થળ અથવા તો તેમના મૃત્યુના સ્થળે બાંધવામાં આવે છે. અને પાળિયાની વર્ષમાં તિથિ પ્રમાણે પૂજા અર્ચના કરાય છે, તેના પર સિંદૂર ચડાવાય છે. સોમનાથના મંદિર પાસે હમીરજી ગોહિલનો પાળિયો આવેલો છે. ભૂચર મોરીમાં સુરજ કુંવર બાબાનો પાળિયો છે. ગુજરાતમાં કચ્છ અને કાઠિયાવાડમાં આવા અનેક પાળિયાઓની પરંપરા આજે પણ જીવન પ્રસિદ્ધ છે. પાળિયા એટલે કે કોઈ વ્યક્તિ હોય જે પ્રસિદ્ધ હોય, જેને કોઈના માટે મતલબ કે દેશ માટે શહીદ થઈ ગયા હોય, કોઈ સંત પુરુષ હોય જે સારા સારા કામો બીજા પર ઉપકાર કર્યા હોય, એવા લોકોની યાદમાં જો એ વ્યક્તિ મરી જાય તો ત્યાં તેમની સમાધિ જેવું બનાવવામાં આવે છે, અને દર વર્ષે તેઓની ત્યાં પૂજા કરવામાં આવે છે. નાની એવી મંદિર બનાવવામાં આવે, નાનું એવું ડેરી જેવું, ત્યાં દર વર્ષે એમની પૂજા સ્થાપના થાય, દીવાબત્તી કરવામાં આવે છે, એને શું કહેવાય છે? પાળિયા. તો આપણા ગુજરાતમાં આવા ઘણા બધા પાળિયા જોવા મળે છે, જેમાં સોમનાથમાં હમીરજી ગોહિલનો પાળિયો આવેલો છે. તો પાળિયા એટલે શું કે મૃત્યુ પામતા કોઈ સારી આત્મા હોય, સારો વ્યક્તિ હોય, તે મૃત્યુ પામે તો તેનું મંદિર નાની એવી ડેરી બનાવવામાં આવે, તેને શું કહેવાય?
પાળિયા કહેવાય. હવે આપણે આગલા વિડીયોમાં મોઢેરાનું સૂર્ય મંદિર અને રાણકીવાવ વિશે ભણીશું. ત્યાં સુધી તમે આ વાંચીને તૈયાર કરી લેજો. થેન્ક યુ.